कुले विष्णुः सर्वं विष्णुमयं जगत् सर्वं विष्णुमयं जगत्। सौ वंदनीय भूदेव कणकैया भगवान नारायण नु मस्तक एवं ब्राह्मण देवताओ हाजर छे। नवीन भाई, डॉक्टर जे जे रावल साहेब अने दिनकर भाई, વાણિયાઓની સભામાં બ્રાહ્મણ આવે ને સાહેબ, કેટલા નસીબદાર છીએ આપણે। ભગવાન નારાયણનું મસ્તક બ્રાહ્મણ છે અને આપણે બધા વૈશ્ય છીએ, એટલે પેટ છીએ, ઉદર છીએ, અને તમામ લાડ અને સૌ કોઈ વલ્લભીય વૈષ્ણવોને અશ્વિન મહેતાના સદૈન્ય જય શ્રી કૃષ્ણ। રમાબેન અને હું, રમાબેન પૂર્વાશ્રમમાં કપોળ હતા। પૂર્વાશ્રમમાં એટલે અમને સંન્યાસ નથી લીધો, પણ લગ્ન પહેલા કપોળ હતા। અમે બધા કપોળ છીએ, આ ભરતભાઈ દેસાઈ, અલકાબેન, અમે બધા કપોળ છીએ, હિરેનભાઈ, અને પછી લાડ થયા। હું બહુ નસીબદાર છું કે મને લાડ લોકોએ બહુ લાડ લડાવ્યા છે। સવાલ થાય કે લાડ કેવી રીતે લડાવ્યા છે? કાર્યક્રમો આપ્યો છેલ્લા 30 વર્ષથી, મને આજે બધા યાદ આવે છે, પ્રમિલાબેન દીક્તાવાલા યાદ આવે, ભગીરથભાઈ મર્ચન્ટ યાદ આવે, અહીંયા તો મયુરીબેન તમારા સરસ મજાના કોરિયોગ્રાફર પણ છે, ઘણી બધી વ્યક્તિઓ મને ડાંગરવાલા યાદ આવે, પ્રબોધ કાપડિયા યાદ આવે, હા રાજેન્દ્ર મર્ચન્ટ યાદ આવે, આ બધાની સાથે મેં વર્ષો સુધી ઘણા પ્રોગ્રામો કર્યા। અને આજે આનંદ થાય છે કે દિગંતભાઈ અને પછી એમના ઉત્તરાધિકારી તરીકે ડૉક્ટર યોગેશભાઈ અહીંયા આગળ પ્રમુખ તરીકે, મને પાછું યાદ કરજો તમે। મારે છે ને માઇક, હું માઇક વોટર પીને મોટો થયો છું, લોકો ગ્રાઇપ વોટર પીને મોટા થાય, લગભગ 1500 કાર્યક્રમોમાં સંચાલનમાં આ જ કામ કર્યું છે। બહુ આનંદ થયો આજે રમાબેનની સાથેનો પરિચય 4-4.5 દસકાથી છે। બહુ મને નાનો ભાઈ માને છે રમાબેનને। 65મે વર્ષે દિનકરભાઈ પહેલું પુસ્તક એમનું બહાર પડ્યું, 65મા વર્ષે, કે 90મું ચાલે છે, 90મું ચાલે છે, એટલે બહુ મોટી ઉંમરે પારણું બંધાયું, આપણે ગુજરાતીમાં એમ કહીએ। લોકો આપણે કહીએ ને કે 16 વર્ષે લખે છે, 17 વર્ષે લખે છે, 18 વર્ષે લખે છે, પણ આ આ કવિતાનું પારણું, લેખનું પારણું મોહનભાઈ પટેલે 60 વર્ષે પહેલું પુસ્તક લખેલું, અને એમના અને આમના બંનેના પુસ્તક સમારંભનું સંચાલન મેં કરેલું, એટલે મને યાદ આવે છે। અને આજે આટલા વર્ષોમાં 90મા વર્ષે 152મું પુસ્તક પ્રકાશિત થશે, અને 4000 હાઇકુ, મને લાગે છે કે હું કોઈ એટલો અભ્યાસી નથી, એવો પણ એટલો ડેફિનેટલી ખાતરીપૂર્વક કહી શકું, અભ્યાસી ન હોવા છતાં, કે 4000 હાઇકુ કોઈએ આજ સુધીમાં ગુજરાતીમાં તો નથી લખ્યો, કારણ કે સ્નેહરશ્મિ આપણે ત્યાં ઝીણાભાઈ રતનજી દેસાઈ જાપાનમાંય નથી, બાશો જેણે પહેલું હાઇકુ લખ્યું, બાશો નામનો કવિ જાપાનમાં હતો, હી રોટ ફર્સ્ટ હાઇકુ, હી સ્ટાર્ટેડ રાઇટિંગ હાઇકુ, એણે પણ નથી લખ્યું, એટલે આ એક બહુ મોટી શકવર્તી ઘટના સાહિત્યની આજે અહીંયા સાકાર થઈ રહી છે, એની પ્રસન્નતા હું વ્યક્ત કરું છું આપણા બધા વતી। હાઇકુ વિશેની વાતો પછી બીજા બધા પણ કરશે, અને 5-7-5 અક્ષર, અને બીજો એક જાપાનીઝ પ્રકાર છે તાંકા, તાંકા
એમાં પાંચ સાત પાંચ અને પછી સાત સાત અક્ષરો, હા અક્ષરો, લેટર સિલેબલ, આટલી સંખ્યા છે. અને આટલામાં તમારે ઘણું બધું કહી દેવાનું હોય છે. આ 17 અક્ષરમાં વાતને મૂકવી ઝીણાભાઈ દેસાઈએ અને મુરલી ઠાકુરે ઘણા બધા હાઈકુ લખ્યા. જો એક નાનકડું ઉદાહરણ આપો, મુરલી ઠાકુરના હાઈકુ એક જમાનામાં બહુ વખણાતા હતા. 16 તાણીને સૂતા ઈશ્વર, પાપ કરું તો જાગે. કેટલું અદભુત હાઈકુ છે, સાત જ અક્ષર છે. 16 તાણીને સૂતા ઈશ્વર, ઈશ્વર સુઈ ગયો છે, એને જગાડવો હોય ને તો પુણ્યથી નહીં જાગે, મંગળામાં નહીં જાગે, પાપ કરું તો જાગે. કેટલી મોટી વાત. આ સાત અક્ષર જે ચમત્કાર કરે છે ને, એ મારે તમને પછી આમાં રમાબેનના હાઈકુ વિશે થોડીક બહુ અલગ ઝલક. મને છે ને રમાબેન 45 મિનિટ સુધી ચેન ના પડે, કારણ કે મીઠીબાઈમાં 35 વર્ષ ભણાવ્યું. જ્યાં સુધી ઘંટડી વાગે નહીં આ ભાઈ વગાડે છે ને, એવી રીતે કંઈક કરે ત્યારે ખબર પડે કે વ્યવહાર પૂરું કરવાનું છે. પણ રમાબેન લેખક કેવી રીતે થયા મારે થોડુંક એમાં જોવું છે. તમે જો સર્જકની પાછળ એનું વ્યક્તિત્વ હોય છે, દરેક કૃતિત્વની પાછળ એનું એક વ્યક્તિત્વ હોય છે, અને વ્યક્તિત્વને થોડુંક ઓળખવું પડે. કારણ કે આમ જુઓ તો એમણે લખ્યું છે કે ક્રૂર વિધાતા પાંચીકડે રમવાની કાચી ઉંમરમાં પાંચ બાળકની માતા મને બનાવી ગઈ. પાંચીકડે રમવાની ઉંમર, હા, અને આ ક્રૂર વિધાતાએ મને પાંચ બાળકની માતા, ભાંડરડાઓ પાંચ બાળક એટલે નાના ભાઈ બહેનો. કારણ કે નાની ઉંમરમાં મા બાપ અચ્યુતમ કેશવમ જતા રહ્યા. પછી લખે છે, કોઈ ખભો ખાલી ન હતો જ્યાં માથું ઢાળીને રહી શકું, રડી શકું એવો કોઈ ખભો નહોતો. તમે જો આટલી નાની ઉંમરમાં એક અભણ, ભીરુ, ડરપોક એવી બાલિકા, આ સ્થિતિ, ઘાટકો પરની ચાલી સિસ્ટમ, ઘરમાં નળ નહીં, બાથરૂમ નહીં, પંખો નહીં, કુએથી પાણી ભરવાનું, 6 જણાની રસોઈ કરવાની, એમાં ઘરકામ, પછી 2 ટ્યુશન, અને અહીંયા પંડિત હમણાં જ બેન આવ્યા હતા રત્નચંદ્ર જૈન કન્યાશાળા, ત્યાં આગળ ભણવાનું. ભણવામાં પેન નહીં, દફતર નહીં. તમે જુઓ આ આખો અભાવ, આ શોર્ટ કમિંગ્સ જે લાઈફમાં છે સાહેબ. મને રોબર્ટ ફ્રોસ્ટ યાદ આવે છે. રોબર્ટ ફ્રોસ્ટે લખેલું કે બ્રુક્સ વિલ લોસ્ટ ધેર સોંગ્સ ઇફ ધેર વેર નો સ્ટોન્સ ઇન ઇટ. ઝરણાઓ એનું સંગીત ગુમાવી દે સાહેબ, જો વચ્ચે પથરા ન હોય તો. જિંદગીમાં જો અડચણ ન હોય ને તો જિંદગી કેવી થઈ જાય, ખરબચડી થઈ જાય. નદીમાં હોય જો પથ્થર તો એ ખળખળતી લાગે છે, ને જિંદગીમાં હોય જો અડચણ તો એ ઝળહળતી લાગે છે. રાજેશ વ્યાસે નો અનુવાદ કર્યો. આ જિંદગી છે. તમે જો આ સર્જકનો જે પિંડ ઘડાય છે કેવી રીતે ઘડાય છે. શાળા છૂટે એટલે જેમ બાળ કનૈયા ને યશોદા મૈયા મળી ગયા, પાલક માતા મળી ગઈ, રમાબેન બહુ નસીબદાર છે. એમ કહેવાય છે કે વિધાતા છે ને કોઈક ને કોઈક બારી ખુલ્લી રાખે છે, એટલે એમને યશોદાબેન મળી ગયા. અને કાળજીપૂર્વક એમણે એમની નિગરાની રીતે એમને બીએ અને બીએડ કરાવ્યું. યશોદાબેન છે અત્યારે દુનિયામાં? નથી. કારણ કે એને લાવીને સન્માન તો એમનું કરવાનું, એ તો ક્યાંથી હોય અત્યારે એમની ઉંમર 90 વર્ષની છે. આજ યશોદાબેને હર્ષદભાઈ સાથે
એટલે હર્ષદભાઈની સાથે એમની મુલાકાત કરાવી અને પછી એમના સગા સંબંધીઓને વાત કરી અને હર્ષદભાઈ શાહ સાથે એમને લગ્ન ગ્રંથિથી જોડાયા. હવે જો એ લગ્ન ગ્રંથિથી જોડાયા એ પહેલાં જે નાના ભાઈ બહેનો છે બધાને ભણાવી લીધું હતું, એમનું ભણતર પૂરું થઈ ગયું, એક જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા અને બહુ નાની ઉંમરમાં આ લગ્ન થયા. લાડ પરિવાર, આમ તો બંને વૈષ્ણવો છીએ આપણે, કપોળ અને લાડ બધા વૈષ્ણવો જ છે, એમાં કંઈ બહુ જાજો ફરક નથી. અને બંને પ્રજા છે ને એ બિઝનેસ કમ્યુનિટી છે, લાડ પણ બિઝનેસ કમ્યુનિટી, વી આર ઓલ્સો બિઝનેસ કમ્યુનિટી, અને બધા શ્રીજી બાવાને માનનારા અને બહુ સૌમ્ય અને સોબર લોકો છીએ આપણે. બહુ જાજા ટંટા ફસાદ ઝઘડા બીજી બધી કોમ માટે જે કહેવાય છે એવું નથી. તો પરિવાર સાથે એડજસ્ટ થવાનું હતું, એ બધું જ એમણે કર્યું. સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો કારોબાર હતો હર્ષદભાઈનો, સિક્યોરિટીના બિઝનેસમાં હતા અને રમાબેન ધીરે ધીરે એમાં પલોટાતા ગયા. આ રમાબેનની એક બહુ મોટી ખાસિયત છે કે જ્યાં જે પરિસ્થિતિમાં એ હોય ને, ઉમાશંકર જોશીની એક પંક્તિ મને યાદ આવે, જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો એ જ સમાધિ યોગ. ઉપાધિયો જો ઉપાધિનું સમાધિમાં રૂપાંતર કરે છે, લોહીનું શાહીમાં રૂપાંતર કરે છે, જો આ સર્જકોની આ ખાસિયત છે. તો એ એમની સાથે એવા એડજસ્ટ થયા અને 30 વર્ષથી શરૂ થયેલો આ બિઝનેસ 50 વર્ષે તો આ બંને જણાએ સંકેલી લીધો, સાહેબ રિટાયર થઈ ગયા, સ્વેચ્છાએ VRS લઈ લીધું, એટલો મોટો બિઝનેસ બનાવ્યો. અને નક્કી કર્યું કે જે સમાજમાં હું રહી છું એ સમાજમાં મને ખાવા પીવાના વાંધા હતા, આટલા અભાવો હતા, આટલી નિરાધારતા હતી, મારા સમાજમાં બીજા કોઈને આવું ન થાય, આ દુઃખ જોવું ન પડે, એને માટે થઈને મારે કંઈક ને કંઈક સમાજ માટે કરવું છે. અને આ બંને જણાએ રિટાયર થયા પછી સૌથી પહેલાં લાડ કમ્યુનિટીને પોતાનું સર્વસ્વ સોંપી દેવાનું નક્કી કર્યું. હું સર્વસ્વ કહું છું, એમને 3.5 કરોડ રૂપિયાના અનુદાન એમણે આપ્યા. બધું હું જાહેર કરીશ તો એમને નહીં ગમે, મને ખબર છે, પણ ધીસ ઇઝ નોટ અ ફ્લેટરિંગ, હું આ કોઈ પ્રશસ્તિ નથી કરતો, જે થયું છે એની વાત કરું છું. આજે મલાડમાં રમા હર્ષદ શાહ ભવન તમે જુઓ સાહેબ, લોનાવાલા જાઓ, નાથદ્વારા જાઓ, પંચગીની જાઓ, આટલા બધા સેનિટોરિયમો છે, બધી જગ્યાએ. વ્યારાની હોસ્પિટલ મને યાદ આવે છે, વ્યારા તમે ગયા હો તો જે હોસ્પિટલ બાંધી છે, અને આ તમે તો આ નામ જ કડોદ વ્યારા સમાજ છે, એનું સભાગ્રહ હોય કે એની ફિઝિયોથેરાપીનો આખો ડિપાર્ટમેન્ટ હોય. આવો દિલાબેન સંઘવી, આવો પ્લીઝ. બંને સાથે મળીને લાડ જ્ઞાતિમાં કેટલા બધા મેડિકલ કેમ્પ્સનું આયોજન, ઘણા બધા તબીબી શિબિરો એમણે સાથે મળીને યોજી છે. મને અવારનવાર ફોન અમે લોકો કરીએ તો મને કે રાતના 9 પછી ફોન નહીં કરવાનો, કેમ? ટીવી નથી જોતા, સિરિયલ નથી જોતા, રાશિ રિક્ષાવાળી નથી જોતા? મને કે હું ટેલિવિઝન કોઈ દિવસ જોતી નથી, સિનેમા જોતી નથી. સવારના 5 વાગે ઉઠું છું, રાતના 9 વાગે મારો દિવસ પૂરો થાય છે, ત્યાં સુધીમાં શું કરો છો? હાઈકુ તો કેટલા લખી લખીને લખો તમે, પણ સાહેબ 152 પુસ્તક એમને એમ ના થાય. તમે જુઓ, લખજો પછી પહેલાં વલોવાઈ તો જુઓ, ટપક્યા નથી આંસુથી ભીંજાઈ તો જુઓ. તમે જુઓ, આ ટપક્યા નથી આંસુથી, જીવનના જે આ બધા અનુભવો થયા ને, આ નિરાધારતાના અનુભવો, અસહાયતાના અનુભવો અને પરમમાં શ્રદ્ધા, એ રોજ મંદિરે જાય માધવબાગમાં એવું ન બને, એ લાલાની સેવા કરવા ઘરમાં બેસી જાય ને 2 કલાક આપે એવું ન બને, ન બને. અમુક રીતે બહુ રેશનલ છે, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એટલે આ બધામાં ન પડે, ક્રિયાકાંડમાં પડે જ નહીં, પણ શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને, હું રસ્તો ભૂલી ગયો ને તો દિશાઓ ફરી ગઈ. જો આ શ્રદ્ધા, એવી શ્રદ્ધા
હું જે કામ કરું છું એમાં મારી પ્રતીતિ છે, કન્વિક્શન છે, અને એ કન્વિક્શન સાથે એમણે આ કામ વર્ષો સુધી કરતા રહ્યા છે. વિશ્વ લાડ પરિષદની સાથેનું આ 10 વર્ષનું એમનું પ્રમુખ પદ, અને મને આનંદ થાય અને નીલાબેનને આનંદ એટલા માટે થાય, નીલાબેન કપૂર સમાજ દર્પણમાં છેલ્લા 13-14 વર્ષથી તંત્રી છે. આઈ વોઝ કો એડિટર ઇન ધ બિગિનિંગ. અને હા, લીલાબેન જોરદાર તાળીઓ સાથે. ઘણા બધા એવોર્ડ્સ એમને મળ્યા છે, વાર્તાકાર છે, હા, લઘુકથાકાર છે, કવિતાઓ લખે છે, ઘણું બધું લખે છે. 50 વર્ષથી સમસ્ત લાડ મિત્રના એ તંત્રી છે દિનકરભાઈ. ધેટ ઇઝ સમથિંગ ગ્રેટ. 50 વર્ષ. અને એ મને કહે કે પ્રૂફ રીડિંગ કરવાનું હોય, પોસ્ટિંગ કરવાનું હોય, સ્ટેમ્પ મારવાની હોય, આમાં એવું નહીં કે હું તંત્રી છું એટલે કંઈ આમ આમ ઇઝી આર્મ ચેરમાં બેસીને તંત્રી છું એવું નહીં. આ બધું જ એમણે જાતે શરૂઆતથી કર્યું છે અને આજ સુધી કરતા રહ્યા છે. કોઈ વ્યક્તિ 50 વર્ષ સુધી તંત્રી હોય, ભલે જ્ઞાતિનું મેગેઝિન હોય, એની મર્યાદાઓ ઘણી બધી છે, પણ 50 વર્ષ સુધી તંત્રી પદ શોભાવવું, દેટ ઇઝ સમથિંગ ગ્રેટ. બર્નાર્ડ શોએ કીધેલું કે ઇટ ઇઝ ધ એડિટર હુ મેક્સ ધ મેગેઝિન, ઇટ ઇઝ અ મેગેઝિન હુ મેક્સ અ મેન પરફેક્ટ જેન્ટલમેન. આવી વાત કરી તો મેગેઝિનને આ કક્ષાએ લઈ જવું, એ એમણે કામ ઘણા બધા વર્ષો સુધી કર્યું છે. જ્યારે આ પુસ્તકનું વિમોચન થશે, હવે મને મોરારીબાપુની વાત યાદ આવે. મોરારીબાપુની ઘણી સભાઓ મેં કંડક્ટ કરેલી, ત્યારે એક વાત વારંવાર એ કરતા કે જે પુસ્તક આપે છે ને એ સમાજને પોતાનું મસ્તક આપે છે. સાહેબ, બહુ મોટી વાત છે. પોતાનું હૃદય આપે છે, પોતાનું મસ્તક આપે છે. તેમણે 152 મસ્તક અત્યાર સુધી આપ્યા છે. અને બહુ એવા જમાનાની વ્યક્તિ છે, આજે પણ વાલ્કેશ્વરના એના ઘરેથી નીકળે અને દર અઠવાડિયે મલાડ રમા હર્ષદ શાહ ભવનમાં આવે તો ટ્રેનમાં લાડવાડી મુંબઈમાં જવાનું હોય તો બસમાં જાય. મેં કહ્યું આ 3 કરોડ રૂપિયા આપનારી વ્યક્તિ બસમાં ને ટ્રેનમાં શું કામ મુસાફરી કરતી હશે? આપણે વિચારા કે અમારી પેઢીને હજી આની પછીની જે પેઢી આવે છે ને એ તો સીધી રિક્ષા જ ઊભી રાખે ને કે આ ગાડીમાં જ, શોફર ડ્રીવન કારમાં જ જતી હોય. પણ એ કહે છે કે મારી જાત ચાલે છે 90 વર્ષે અને મને ગમે છે. તમે જો, મને ગમે છે આ બધું કરવું. સોશિયલ વર્ક છે ને એ તમારો શોખ જ્યારે બની જાય ને. મને દિનકરભાઈ બંગુભાઈ દત્તાણીનું ફંક્શન યાદ આવે છે. બંગુભાઈ દત્તાણી એવું કહેલું કે મને સોશિયલ વર્ક છે ને એ મારો શોખ છે, મને ગમે છે. હા, નશો છે. વા, એ નશો જેમ લખવાનો નશો છે. તમે જુઓ, આ મેં મારી પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ જ્ઞાનયોગ પણ છે, આ કર્મયોગ પણ છે, અને ભીતરમાં જે ભક્તિની ભાગીરથી વહી રહી છે એ પણ અહીંયા આગળ સર્જન રૂપે સતત વહેતી રહે છે. છેલ્લે આપો, તમે જો એના બધા જ પુસ્તકો છે એનો આદ્યાક્ષર એટલે પહેલો અક્ષર પ છે. પ્રતીક્ષા, પ્રસાદી, પુષ્પ પરાગ, પુષ્પવાટિકા, આનું આવ્યું પુસ્તક પુષ્પવાટિકા. આ બંનેમાં પ્રસ્તાવના લખવાનો મને મોકો મળ્યો, ઘણો આનંદ થયો. આ બધે પ કેમ આવે છે? અને આ પને કારણે તો લિમ્કા બુક ઓફ રેકોર્ડે એમનું 5 વખત તો નોમિનેશન કર્યું છે સાહેબ, નોમિનેશન 5 વખત. અને આ 4000 હાઈકુ છે ને, આ 6ઠી વખત તમારું નોમિનેશન પાકું છે બેન, નક્કી છે. પછી બે, હા, બહુ સરસ. હા, પ શા માટે? એમણે ખુલાસો કર્યો છે, પરમારથી પૂર્ણ મિદમની પ્રલંબ પરિપાટી પ્રિયજનોને પંચ ત્રિશુ પુસ્તકોની પ્રભાવના. આ પ્રભાવના શબ્દ જૈન ધર્મનો છે. પ્રભાવના, પ્રભાવના એટલે શું? હવે બોલો, પ્રભાવના એટલે ઉપહાર. જે મેં પામ્યો છું હું એ તમને પાછું આપું. પ્રભાવના, પ્રભાવના પૂજું પાદ પંકજ પ્રાર્થું પ્રણમું પરમેશ્વરી પામી પ્રભુ પ્રીતિ પ્રસન્નતા
परमानंदम परिपूर्णता परितृप्ति पूर्ण काम। बहुत सरस शब्द है पूर्ण काम, मारी बधी कामनाओ परिपूर्ण थई। तरल तरणी समी चाली रही है, सरल सरती आ सीधे सीधी मारी नौका चाली रही है। एनो अनुग्रह छे, एनी प्रसादी छे। एमने एक संग्रहनुं नाम ज प्रसादी छे। मुंबई समाचार, जन्मभूमि, हमणां हमणां चित्रलेखामां हिरેનભાઈ મહેતાએ પણ એમનો ઇન્ટરવ્યુ આખો ગુણવંતા ગુજરાતીમાં છાપ્યો, ઘણા બધા લખાણો એમના વિશે આવ્યા છે, એમણે પણ ઘણું બધું લખ્યું છે। મારે બે વસ્તુનો ઉલ્લેખ કરવો છે કે આ કવર પેજ જે છે ને, આ 90 વર્ષે વાલ્કેશ્વરથી બોરીવલી ચીકુવાડીમાં સામે એક ભાઈ બેઠા છે, ભરતભાઈ ઉભા થાવ, ભરત દેસાઈ, નાની યોગ શરૂ થયા છે। હવે તમારે ઘૂંટવાનું છે, અહીંયા તમારો સ્વાધ્યાય કેટલો છે, અભ્યાસ કેટલો છે, તમને સૂજે છે કેટલું, ઇન્ટ્યુશન કેટલું છે। સી, પોએટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો પાવરફુલ ફિલિંગ ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી। વિલિયમ વર્ડ્સવર્થ કહે છે કે આ પાવરફુલ ઇમોશન્સ જે છે ને, તમે કઈ રીતે વ્યક્ત કરો છો, એ કામ બહુ અઘરું કામ છે, પ્રતિભા માગે છે, સ્વાધ્યાય માગે છે, અને એ પ્રતિભાના સ્વાધ્યાય આપ બળે, અને ઈશ કૃપાથી, ભગવતી શારદાની કૃપાથી રમાબેને, ખરેખર રમાબેન માટે મારે કેવું હોય તો રમાનો અર્થ જ થાય લક્ષ્મી આમ તો, પણ એ નસીબદાર છે, ઉપરવાળાએ એટલી મહેરબાની કરી છે કે લક્ષ્મીનું મહાલક્ષ્મીમાં એમણે રૂપાંતર કર્યું છે સાહેબ, એક બહુ મોટી વાત છે। એમના બધા જ વાક્યો હું જ્યારે જ્યારે વર્ષોથી વાંચતો રહ્યો છું, એનું ગદ્ય હોય કે પદ્ય હોય, વાક્યમ રસાત્મકમ કાવ્યમ એવું કહું છું, જે વાક્ય રસાત્મક હોય, સંસ્કૃતમાં કહ્યું છે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ, જે રમણીય અર્થનું પ્રતિપાદન કરે છે એ કાવ્ય છે, અને એ કાવ્યના સૃષ્ટા સર્જક તરીકે એમને આજે હું, મને મોકો મળ્યો છે તો જાહેરમાં મારા વંદન કરું છું। રમાબેન, રમાબેન અષ્ટભુજા, મેં આમાં લખ્યું છે બધું, આમાં આગળના ભાગમાં અષ્ટભુજાનું એક સ્વરૂપ છે, આપણે બધા જાણીએ છીએ, હમણાં જ નવરાત્રિ ગઈ તો 8 ભુજા, જુદી જુદી પ્રતિભાઓ છે। મને નવાઈ લાગે કે એમણે આ અમારી લાડ સંસ્થામાં કામ કરે તો આટલા વર્ષોથી ચેરિટી કમિશનર પાસે જઈને કઈ રીતે કામ કરાવવું, હિસાબ કિતાબ ઓડિટ કેવી રીતે કરવું, સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સ કઈ રીતે ભરવો, તો જો આ બધું આખી જુદી જ વસ્તુ છે, ડાયામેટ્રિકલી ઓપોઝ સાહેબ, ક્યાં કવિતા, ક્યાં અક્ષર ને ક્યાં આંકડો, આ અક્ષર અને આંકડા બંનેને એણે બહુ સરસ રીતે ભેગા કર્યા છે, આ બધું જાતે કરતાં શીખ્યા છે, સેલ્ફ મેડ ટોટલ વર્ષો સુધી આ કર્યું છે, અને આજે એ 90 વર્ષે તંદુરસ્ત પણ છે, મંદુરસ્ત પણ છે, ધનદુરસ્ત પણ છે, અને ધર્મદુરસ્ત પણ છે, સ્વધર્મ દુરસ્ત પણ છે। પરમ કૃપાળુ શ્રીજી બાવા એમને આવા જ તંદુરસ્ત રાખે, હસમુખા રાખે, અને રમા એટલે લક્ષ્મી। આજ તમે જુઓ, વિદુષી શબ્દ બધાની પાસે ન લાગે, વિદ્વાનનો સ્ત્રીલિંગ વિદુષી થાય તો એ વિદુષી પણ છે, અને જાજરમાન કહું તો એવી જાજરમાન સંધારી પણ છે। આ બધા જ વિશેષણો એમને આપ્યા પછી છેલ્લે મારું બહુ જ ગમતું વાક્ય અમારા કપોળ કવિ કુલગુરુ રમેશ પારેખને યાદ કરી લઉં કે જાવું જરૂર છે, જો દરેક કવિ, દરેક લેખક, દરેક સાહિત્યકાર, એક ઘટના મને હજી યાદ આવે છે, પુષ્પવાટિકા આની આગળનું જે હાઇકુ સંગ્રહ થયો ને, ત્યારે એમનો એક હાથ, રીતસરનો હાથ ના ખભો હોસ્પિટલમાં હતા, સૈફી હોસ્પિટલમાં હતા ને રમાબેન, પાટિયા હોસ્પિટલમાં હતા, ડોક્ટરે મનાઈ કરી કે હવે લખવાનું નથી, અને આ ભાંગેલા આટલા દુખતા હાથે પણ સર આટલા ઊંઘ ઉડી જાય શું કરવાનું, દિનકરભાઈ આવું બનતું હશે ને, તમને ઊંઘ ઉડી જતી હશે ને ઘણી વાર, તને તમે જો પ્રતિનાયક લખ્યું, પ્રકાશનો પડછાયો લખ્યું, દિનકરભાઈની નવલકથાઓ તો જુઓ તમે, કૃષ્ણમ વંદે જગદગુરુમ લખ્યું, મહાભારતમાં માતૃવંદના, મહાભારતમાં પિતૃવંદના, ચક્રથી ચરખા સુધી, મને તો બધા પુસ્તકો યાદ આવે તમારા વાંચેલા છે,
વર્ગમાં ભણાવ્યા પણ છે, વાર્તાઓ પણ ભણાવી, કેટલું કેટલું લખ્યું, કેટલી ભાષાઓમાં એના અનુવાદ થયા સાહેબ, ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા છે. દિનકરભાઈ માટે જોરદાર તાળીઓ, પછી તમે પાડશો જ, એટલી મોટી હસ્તી છે. આજે આ બધા હાજર છીએ, આ અહીંયા નવીનભાઈ દવે હાજર છે સાહેબ, આ એ આ એક બહુ મોટી હસ્તી છે. કારણ કે એમણે ઇમેજ પબ્લિકેશનનું જે કામ કર્યું વર્ષો સુધી, મેં ઇમેજના 15 પ્રોગ્રામનું સંચાલન સુરેશભાઈ દલાલ સાથે કર્યું યાદ આવે છે, અને ડૉક્ટર જે જે રાવલ સાહેબ છે, આ બધી વ્યક્તિઓ, ડૉક્ટર યોગેશભાઈ શાહે બહુ સરસ રીતે બધું આખું આયોજન કર્યું છે. યોગેશભાઈ ઇઝ રિયલી ડિઝર્વ ક્રેડિટ ફ્રોમ અસ. અને રાવલ સાહેબ માટે મારે કંઈ કહેવું નથી, રવિન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ કહી દઉં, આમી કોબી, રવિન્દ્રનાથ લખે છે, આમી કોબી, હું કવિ છું, અને કવિ છું માટે લાખો જોજન દૂર એવા તારાઓ મને ઓળખે છે. તો એ અવકાશ વિજ્ઞાની છે, નહેરુ પ્લેનેટોરિયમના ડિરેક્ટર રહી ચૂક્યા છે, અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પણ તેઓ કરતા ધરતા છે. આવી વ્યક્તિઓ હાજર છે, બધાને વંદન કરું છું. અને રમેશ પારેખની આ મુક્તક સાથે મારી વાતને પૂરી કરીશ કે જાવું જરૂર છે કાગળ સુધી તો જા, જાવું જરૂર છે કાગળ સુધી તો જા, તળની મમત ન રાખ પ્રથમ જળ સુધી તો જા, એમાં મનુષ્ય નામનું કટ્ટર રહસ્ય છે, એમાં મનુષ્ય નામનું કટ્ટર રહસ્ય છે, છે બંધ બારણા સાંકળ સુધી તો જા. આપણે બધા સરસ્વતીના મંદિરમાં, એના ગર્ભાગારમાં, એના ગર્ભગૃહમાં જઈએ, એ પહેલાં સાંકળ ખખડાવીએ અને ભગવતી દરવાજો ખોલે એવી પ્રાર્થના સાથે આપ સૌને ફરી એકવાર અશ્વિન મહેતાના સદૈ નિવંદન. જય શ્રી કૃષ્ણ. રમાબેન તમારો ખૂબ ખૂબ આભાર. યોગેશભાઈ, આગળ વિગનભાઈ, આપ સૌ નવી કમિટીને પણ મુબારકબાદી આપું છું, અને આવી જ રીતે આવા સરસ સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા રહો. લાડ જ્ઞાતિમાં તો થતા જ રહ્યા છે તમે કહું, અને મને બહુ ગમ્યું યોગેશભાઈ તમે જે આખી રૂપરેખા આપી ને, તમે જે કરવા માગો છો એની જે વાતો આવી ને, અમારી કપોળ જ્ઞાતિમાં ઘણું બધું આમાંથી થાય છે. અને આખી ડિરેક્ટરીની જે વાત કરી એ વાત અત્યારના જમાનામાં ડિજિટલ ડિરેક્ટરીઝ મોર રિક્વાયર્ડ નાવ ડેઝ, અને એ તમે જે કરવા માગો છો એને સફળતા મળે એવી પ્રાર્થના સાથે આપ સૌને. અશ્વિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.